વર્કશોપમાં હવે પરિણામ શીટ કઈ રીતે બનાવવી એમાં ફોર્મ્યુલા શીખવા માટે શરૂઆતમાં આપણે બ્લેન્ક શીટથી શરૂઆત કરીશું આખી કોરી છે તો કોઈ પણ ટેબલ બનાવતા પહેલા આખી શીટમાં ફોન્ટ સિલેક્ટ કરી દીધી તો વારી ઘડીએ તમારે કામ કરવું પડે ને એટલે અહીં ખૂણા ઉપર એ અને એકની વચ્ચે અહીં ક્લિક કરશો એટલે આખી શીટ સિલેક્ટ થઈ જશે હવે અહીંયા એક એરિયલ યુનિકોર્ન એમએસ આ એક શ્રુતિનો જ ફોન્ટ છે પણ ટેક્સ્ટ બુક જેવું લખાય છે એટલે એ આ ફોન્ટ આપી દીધા અને 12 નંબર આપી દીધી અને એક અહીંયા આપી દેવાનું આ એટલે સેન્ટરમાં ઉપર નીચે રહે બરોબર હવે આપણે ટાઈમ નહીં બગાડતા સીધો જ પરિણામ શીટની કોપી લઈ લઈશું એ આ રહી એ કોપી લીધી અને હવે અહીંયા હવે એક બે સેલ ઉપર છોડીને ગમે ત્યાં પેસ્ટ મારી દો હવે પેસ્ટ મારવા માટે જો એના જેટલા જ પોળા કોલમ લેવા હોય તો જમણી ક્લિક આલી સ્પેશિયલ પેસ્ટમાં જવાનું સ્પેશિયલ પેસ્ટમાં કોલમ વિડ્થ છે એના ઉપર ક્લિક કરીને ઓકે આપશો એટલે એની અંદર જે કોલમની પહોળાઈ હતી એટલી પહોળાઈ થઈ જશે એટલે પેજ સેટઅપમાં આપણે તકલીફ પડશે નહીં બરોબર અને ફરીથી સ્પેશિયલ પેસ્ટ આપી અને ઓકે આપી દેવાનું એના જેવું સેમ એની જ જેટલી પહોળાઈથી આપણે કામ થઈ ગયું બરોબર હવે આની અંદર એક સેલ જવા દઈ અને અહીંયા આપણે કામ કરીશું બરોબર અહીંયા ક્રમ તો એક બે લખી અને ડ્રેગ કરો એટલે લગભગ તમારે જેટલા કરવા એટલા થઈ જશે બરોબર 245 સુધી આવી ગયા આપણે તો એક એડમિન આપવા રહ્યો એમાં ડિલેટ મારી દઈએ આપણે 60 સુધીનું બનાવવાનો પ્રયત્ન કરીએ બરોબર હવે અહીંયા બાળકના નામ જીયા નંબર જન્મ તારીખ હવે અહીંયા ગુણ લખવાના થાય તો ગુણનું ટોટલ અહીંયા આવે હવે એક મિનિટ અહીંયા સમજાવી દઉં જો અહીંયા લખેલું હોય ઉપર ફોર્મ્યુલા બારમાં વાંચો કે ST = 1 તો કુલ ગુણ 100માંથી મેળવેલ ગુણ નહીંતર કુલ ગુણ 200માંથી મેળવેલ ગુણ એટલે આપણે પરિણામ એવું તૈયાર કરવાનું કે પહેલા સત્રમાં ચાલે અને બીજા સત્રમાં ચાલે બંને સત્રમાં આ પરિણામ આપણને કામ લાગે પહેલા સત્રના તમે માર્ક મૂકો એટલે 100માંથી ગ્રેડ નીકળે અને બીજા સત્રના બંને એના ભેગા થઈને માર્ક મૂકો એટલે 200માંથી ગ્રેડ નીકળે આની આ જ શીટમાં તો અહીંયા એક આપણે સત્ર માટે ખૂણામાં એક સિલેક્ટ કરીએ કે અહીંયા એકડો આપી દઈએ કે 17:1 આપણે તૈયાર કરવું અને પીળો સેલ કરી દઈએ અને થોડોક ફોન્ટ મોટા કરીએ હવે એનું નામ આપી દઈએ સેલ કોઈ પણ સેલનું જો તમને ખબર ના હોય તો કોઈ પણ સેલનું તમે નામ આપી શકો પર્સનલ આ સેલનું નામ A1 તો છે જો અહીંયા કોઈ પણ સેલમાં કર્સર મૂકશો એટલે એનો સેલનો નંબર બતાવવા અહીંયા A3 આ C1 E1 A4 તો આ A1 તો છે પણ એની જગ્યાએ એનું આપણે નામ આપવું હોય તો છેલ્લેથી નીચેથી બીજું નેમ એ રેન્જ એ આપી દો અને 17 એટલે આપણે એનું નામ આપી દઈએ ST અને ઓકે આપી દો નામ રોડી એડિટ એક્ઝિટ છે નામ છે જેમ કે આમાં નામ ક્યાં ST છે જ બરોબર પેલી કોપી લીધી ને એમાંથી આવી ગયું હોય તો એ કાઢવા માટે પહેલો તો એ કાઢવા માટે જો ફાઇલ મેનેજરમાં ફોર્મ્યુલા નેમ મેનેજર અને ST છે જ તો અહીંયા આપણે A1 આપી દઈએ BY1 છે ને એની જગ્યાએ A1 આપી દઈએ ક્લોઝ યસ માર્ક્સ આપી દઈએ આનું જો અહીંયા હવે આ સેલનું નામ ST થઈ ગયું ST એટલે 17 જો અહીંયા આપી દઈએ 17:1 કરશો એટલે 100માંથી મેળવેલ ગુણ આવશે 2 કરશો એટલે 200માંથી ગુણવેલ મેળ આવશે બરોબર 1 કરો એટલે 100માંથી થઈ જશે 2 કરો એટલે 200માંથી હવે આ રહી માર્ક મૂકવાની વાત તો અહીંયા ટોટલ લેવાના છે માર્ક ટોટલ માટે એક સામાન્ય ફોર્મ્યુલા છે કે ટોટલ આપણે 6 સેલ છે 1 2 3 પહેલા સત્રના 1 2 3 બીજા સત્રના અહીંયા કુલ ટોટલ આપવું જોઈએ ઓટોસમની ફોર્મ્યુલા છે એના ઉપર ક્લિક કરી અને જેટલા સેલ તમે અહીં સિલેક્ટ કરશો ટોટલ આવી ગયું જો અહીંયા ફોર્મ્યુલા સમ કૌંસમાં F8 થી K8 F8
અનેથી કે 8 હવે અહીં પ્રશ્ન એ છે કે જો અહીંયા ડ્રેગ કરો તો અહીં માર્ક નથી મૂકેલા તેમ છતાં અહીંયા 0 0 રહે હવે આ 0 રહેવા ના જો આ ફોર્મ્યુલા શીખવાની સમની ફોર્મ્યુલા તો આવડે પણ આ 0 રહેવા જો અને આ બધા સેલ ખાલી હોય એટલે અહીંયા ખાલી જ રહેવું જોઈએ મારી ફાઇલમાં લગભગ દરેકમાં એવું હશે આ સેલ ખાલી હોય એટલે ખાલી જ રહે 0 ય ના આવે તો એના માટે એક ઇફની ફોર્મ્યુલા છે ઇફ ફોર્મ્યુલા આમ તો એકદમ સહેલી છે ઇફ એટલે જો એવું સમજી લો ઇફ એટલે જો તો અહીંયા આપણે આગળ મૂકી દઈએ જુઓ કે ઇફ કૌંસ કરો હવે આપણે 6 સેલ લેવાના એટલે એન્ડ એ કરવું પડશે એટલે 100 એ 100 લઈ લે એ એન્ડ ડી કૌંસ હવે પહેલો સેલ છે એફ 8 તો કે એફ 8 બરાબર સ્લેશ સ્લેશમાં તમે જોજો અવતરણ ચિહ્નો બે વખત આપો એટલે એને સ્લેશ કહેવાય મતલબ કે ખાલી સ્લેશ એટલે ખાલી પછી અલ્પવિરામ એફ પછી જી જી 8 બરાબર સ્લેશ પછી જી પછી એચ એચ 8 બરાબર એચ 8 બરાબર સ્લેશ એચ પછી આઈ આઈ 8 બરાબર સ્લેશ આઈ પછી જી જે 8 બરાબર આ એક જ વખત મહેનત પછી પછી ક્યાંય મહેનત જે પછી કે કે 8 બરાબર સ્લેશ જો અહીંયા જોઈ લો ઇફ એન એફ 8 બરાબર સ્લેશ જી 8 બરાબર સ્લેશ વચ્ચે અલ્પવિરામ મૂકતા જવાનું એટલે કે એફ 8 ખાલી હોય જી 8 ખાલી હોય એચ 8 ખાલી હોય આઈ 8 ખાલી હોય જી 8 ખાલી હોય આ બધું ખાલી હોય તો અહીં અલ્પવિરામ કરીને ખાલી નહીતર સમ આપણે જૂની ફોર્મ્યુલા હતી કે સમ આપ થી આપ હવે એન્ટર આપો ક્યાંક લોચા પડ્યા છે હા અહીંયા કૌંસ વાળવાનો રહી ગયો છે આવું યસ માગે એટલે છેલ્લે આપી દેવાનું એટલે જેટલા કૌંસ વધના લઈ લે જો આવી ગયો હવે આ ખાલી છે એટલે અહીંયા ખાલી થઈ ગયો આને ડ્રેગ જ કરી લો એક વખત ફોર્મ્યુલા લખવાની રે બાકી લખવાની ના રે થઈ ગયું હવે અહીંયા તમે કંઈક લખશો તો જ અહીંયા સરવાળો થશે જો 0 લખ્યા 1 લખો 2 લખો 3 લખો 4 5 તો જ સરવાળો થશે બાકી સરવાળો થશે નહીં જો આને ખાલી કરી દેશો તો ખાલી સેલ ખાલી જ હશે એટલે કે આ બધા સેલ ખાલી સ્લેશ એટલે ખાલી ડબલ અવતરણ ચિહ્નોમાં બરાબર અને હવે એ પ્રમાણે આપણે ગ્રેડની ફોર્મ્યુલા મૂકીએ ગ્રેડની ફોર્મ્યુલા પણ આપણે હવે બે સત્રનું પરિણામ ભેગું બનાવીએ છીએ એટલે અહીંયા સત્ર 1 હોય તો 100માંથી ગ્રેડ મળે અને સત્ર 2 હોય તો 200માંથી ગ્રેડ મળે હવે એ ફોર્મ્યુલા આપણે બનાવવી પડે તો એના માટે બે પદ્ધતિ છે પહેલી લઈએ તો આપણે એક સામાન્ય અહીંયા ખાલી રફકામ કરીએ કે 130 ગુણે આપણને સત્ર 2 માં તો 130 ગુણાય એ ગ્રેડ મળે છે બરોબર ના 160 છે સોરી બી ગ્રેડ મળશે 130 છે સી ગ્રેડ મળશે 100 એ ડી ગ્રેડ મળશે 70 એ અને 70 થી ઓછા હોય નાનો 70 તો એ રીતે 17 માં આનો અડધા થઈ જશે કે અહીંયા 160 ની જગ્યાએ 80 થઈ જશે અહીંયા 65 થઈ જશે 75 થઈ જશે 35 થઈ જશે અને 35 કરતા ઓછો આપણે 17 2 અને 1 માં આ રીતે આપણને ગ્રેડ આપીએ છીએ બરોબર તો એના માટે આપણે હવે રફ કામ અહીં કંઈક કરી લઈએ જો ઇફની ફોર્મ્યુલાથી અહીંયા 17 તો આપણે લખેલું જ છે બરોબર તો અહીંયા રફ કામ કરી દઈએ કે બરાબર ઇફ એસટી બરાબર 1 એક તો કેટલા લેવાના 80 નહીતર 160 આવી ગયા 160 જો અહીંયા 17 1 કરશું તો 80 આવશે 2 કરશું તો 160 આવશે
એ રીતે અહીંયા બીજામ લઈ લઈએ કે બરાબર ઇફ એસ ટી બરાબર એક તો 65 નહીતર 130 આવી ગયા. ત્રીજામ લઈશું કે બરાબર ઇફ એસ ટી બરાબર એક તો 50 નહીતર 100 બરાબર. બી માટે લેશું કે બરાબર ઇફ એસ ટી બરાબર એક તો 35 નહીતર 70. આ બીજા સત્રનું આવી ગયું. અહીંયા એકડો કરશો એટલે પહેલા સત્રના 80, 65, 70 બરોબર. હવે આ રકમ આપણે જરૂર નથી સમજવો પડતો, ડિલેટ મારી દઈએ. હવે આ જેમ આ સેલનો નામ આપ્યું એસ ટી, એમ અહીંયા પણ આપણે દરેક સેલના નામ આપી દઈએ. તો આપણે આનું નામ આપીએ નેમ એ રેન્જ. તો અહીંયા શું થશે, એ હે તો આપણે એ જ આપી દઈએ, એ ગ્રેડ આપવાનો હોય ને માટે એ જ નામ આપી દઈએ. આ બી ગ્રેડનું ફોર્મ્યુલા, તો આને નેમ રેન્જ કરીને બી આપી દઈએ. આ સીની હે તો નેમ રેન્જ કરીને સી આપી દઈએ. સી નહીં લે કારણ કે તો ડબલ સી આલો, યાદ રાખવું પડશે. અને અહીંયા આપણે નેમ રેન્જ આપીને ડી લઈ લઈએ. હવે આ સેલના નામ થઈ ગયા. તમારે આને એ 9 ને એ 10 ને એ 11 ને એ 12 ની રીતે ઓળખવાના નહીં. હવે આ સેલનું નામ એ, આનું નામ બી, આનું નામ ડબલ સી અને આનું નામ ડી. એ રીતે અહીંયા હવે આપણે ગ્રેડ આપી દઈએ સીધો. હવે જો આ રકમ આટલું કરવું પડે. હવે અહીંયા આપીએ બરાબર ઈ ગ્રેડની ફોર્મ્યુલા હે. આના ઉપર જ ગ્રેડ કાઢવાના હે. એક મિનિટ, થોડાક માર્ક લખી દઈએ તો ખબર પડશે. 20, 10, 15 મોટો અથવા બરાબર ના એક મિનિટ સોરી એ આ સેલનું નામ લખવું પડશે. એલ આઠ મોટો અથવા બરાબર બે લખવું પડશે. 160 આવે, મોટો નકરો કરશો તો 80 જ લેશે, બરાબર 80 તો એને એક જ ચિહ્ન લેવું પડશે, ત્રણ ચિહ્ન બે લેવું પડશે. તો ત્રણ ચિહ્નમાં એ. બીજું ફરતી એ સેલનું નામ એલ એટ મોટો અથવા બરાબર બી, તો ત્રણ ચિહ્નોમાં બી. અલ્પવિરામ આગળ એ ઇફ ઇફ મૂકવા પડશે, સોરી ઓકે. કારણ કે એન્ડ માર્યું નહીં. ઇફ એલ એટ મોટો તો એ, ઇફ એલ એટ મોટો તો બી. હવે છેલ્લું ઇફ એલ એટ મોટો અથવા બરાબર ડબલ સી આલી તું નામ, આપણે નકરું સી નહોતું આલ્યું, તો છેલ્લું ઈ માટે કે ઇફ એલ એટ નાનો શેના કરતા ડી કરતા તો ઉત્તરણ ચિહ્નમાં ઈ. તો એન્ટર આપશું એટલે જે બાકીના કૌંસ ને એવું લેવાનું છે લઈ લેશે. યસ આપી દે કેમ શું થયું પેલા ઈ એલ એટ મોટું હતો બરાબર એ બી સી સી ડી એન્ડ ઈ. નહીં તો છેલ્લે સ્લેશ રહી ગયું.
प्लेस के माय प्लेस ना बोलिए अरे कसु एल एच मोटो ये हाँ यह ये रही गई हुई एल एच बराबर ए तो ये नेव मार्क आया जो नेव मार्क आया एट पहला सत्र में नेव मार्क ये जो बीजे सत्र करो तो नेव ए डी आए बीजा सत्र में सित्तेर थी हो वच्चे डी आए हम अहीं सत्र बदलशो हवे आने ड्रेक करशु तो हवे आने फॉर्म्युला आपणे ड्रेक ज करी लेवानी तो पाछा बधामां आई रहे तो आईएसएल खाली रहेवा जुए तो हवे एक आगळ एक इफ मूकी दीए के इफ एल आठ बराबर स्लेश तो स्लेश स्लेश एटले खाली जो ई पहेलू इफेक्ट लेशे के ई आ खाली हो तो खाली हवे ड्रेग करिए खाली ले लीधी हवे आने आपणे 60 नंबर ना कोलम सुधी आपणे खेंची लईए एक ज विषयनुं परिणाम तैयार करता वार लागे हवे वार लागशे नही आपणी शीट आखी तैयार थई जशे बराबर 60 સુધી આપણે ટ્રેક કરી લીધા અને ડાર્ક આપી દઈએ ગુજરાતી વિષયનું કમ્પ્લીટ થઈ ગયું આ જોઈ લીધું તમારે લખવાની જરૂર નહીં આ ફાઇલ છેલ્લે હું બ્લેન્ક જ વોટ્સઅપ કરી દઈશ હવે રહી હું કંઈક બીજું તમને શીખવાડું કે એમએસ ઓફિસ 7 વાપરતા હોય હું કહું 16 સુધી વાપરતા હશે પણ એમએસ ઓફિસ 7 વાપરતા હોય એને આ પેજ સેટઅપ પ્રિન્ટ પ્રિવ્યુ અને આ રીત પ્રિન્ટ એરિયા ઉપર લાવી દેવું હોય તો એના માટે એક્સેલ અહીંયા ક્લિક કરશું ખૂણા ઉપર ઓપ્શન ખુલશે એક્સેલ ઓપ્શનમાં જવાનું છે એડવાન્સમાં અને એ પણ કસ્ટમાઇઝમાં જવાનું છે અહીંયા ઓલ ઓપ્શન ઓલ કમાન્ડ કરી દઈએ આની અંદર આપણે પી વાળું છે બધું પી ઉપર એક સિલેક્ટ કરી પી ઉપર ક્લિક કરો એટલે પી પી વાર આવી ગયા એની અંદર પેજ સેટઅપ પી આઈ આઈ જો પેજ પેજ સેટઅપ ના પેજ અપ છે મારી પેજ સેટઅપ અહીંયા મારું લાયેલું જ છે અહીંયા એડ કરશો એટલે અહીંયા આવેલું જ છે બરોબર પ્રિન્ટ એરિયા તો PRI PRI આ પ્રિન્ટ લઈ લઈએ પ્રિન્ટ નહોતું તો અહીંયા પ્રિન્ટ આવી ગયું અને એક પ્રિન્ટ એરિયા લઈ લઈએ પ્રિન્ટ એરિયા લગભગ મારું શેર લઈ લેલું અને આ આપીને તમે ઓકે કરી દેશો એટલે આ ઓપ્શન શોર્ટકટ થઈ ગયા તમારે પેજ સેટઅપ કરવું હોય તો સીધું અહીંથી ક્લિક કરીને પેજ સેટઅપ કરી શકો ये सेटअप में यहाँ लेटर ए फोर कर दो मार्जिन है मार्जिन हमेशा आ डबल फाइल नहीं हुआ हूँ तो जीरो ज कर दो बे साइड ऊपर से 5 पॉइंट छोड़ देवाना नीचे जीरो जयरे बे त्रण कागळ भेगा बनावाना हो पेज आनी अंदर बाजू में हजू बे त्रण पेज आशे तो बाजू में लेफ्ट ने राइट जीरो सेट कर देवा ऊपर अने नीचे बे वस्तु हेलो પેજ સેટઅપ થી હવે પ્રિન્ટ એરિયા મેન આપણે પેજ સેટઅપ કર્યું હજુ પ્રિન્ટ ક્યાંથી આવશે ક્યાંથી આવશે જો આ 85 ને 18 ના 1 ને બધું 85 તો એ આપણે લેવાનું નથી પ્રિન્ટ આટલેથી ન જ લેવાની તો એ આને આમ કરીને જેટલી સિલેક્ટ કરીને એક સેલ વધનો સિલો આવશે મારા ઉપર આ જગદીશ પટેલની ઓનલાઈન તાલીમ ચાલે સિલેક્ટ વર્લ્ડ કરી નાખો અને પછી અહીં પ્રિન્ટ એરિયામાં જઈ અને સેટ પ્રિન્ટ થી આપી દો હવે આ છે તમે વધનો લીધો તમે વિચારો કે અહીંયા આપણે ફાઇલિંગ કરવાનું હોય સ્ટેપલર મારવાનું હોય પંચ મારવાનું હોય તો આ જગ્યા અહીંયા છોડી દે મારા જૂની ફાઇલમાં અહીં છોડી લીધી છે જુઓ તમે છે અહીંયા આપણે ડાબી સાઈડથી આગળ થાય અહીંયા જગ્યા છોડી બીજા પેજમાં આગળ જગ્યા છૂટે પાછળ નહીં છૂટે બરોબર હવે આને સેલ નાના મોટા તમે છે જન્મ તારીખનો આઈ ગયો આટલા સુધી પ્રિન્ટ એરિયા હવે તમે જુઓ આખું ગુજરાતી વિષયનું પ્રિન્ટ તૈયાર થઈ ગયું
હવે એક જ વસ્તુ આ પરિણામ આગળ બનાવવા માટે સીધું એ આ વસ્તુ આટલી સિલેક્ટ કરી લેવાની છે. કંટ્રોલ સી, બાકીના તમામ વિષયની હવે એક પેલાની છોડી અને અહીંયા એક સ્પેશિયલ પેસ્ટ આપવાનું. કોલમ 20, ઓકે થઈ ગયું. એ જ ફોર્મ્યુલા બધી આવી ગઈ. ડિલીટ માર દો છો જતું રહ્યું. અહીંયા ગમે માર્ક તમારો થશે 12, 15, 20, 47 માર્ક એટલે ડી આવશે. એની જ વસ્તુ આગળ કઈ ગુજરાતીની જગ્યાએ આપણે ગણિત કરી દઈએ. એને સિલેક્ટ કરી લો 60 નંબર સુધી. ક્યાંય ફોર્મ્યુલા ખેંચવી જ નહીં પડે, બધી ફોર્મ્યુલા સાથે 60 નંબર સુધી સ્પેશિયલ પેસ્ટ. કોલમ 20, ઓકે સ્પેશિયલ પેસ્ટ, ઓકે. બે વિષય, બીજા પેજમાં 3 વિષય આવે છે. સ્પેશિયલ પેસ્ટ, કોલમ 20, ઓકે. 3 વિષય થઈ ગયા. હજુ 3 ને 4 વિષય થયા. ત્રીજા પેજે સળંગ જ આવશે. અહીંયા સ્પેશિયલ પેસ્ટ, કોલમ 20, સ્પેશિયલ પેસ્ટ, ઓકે. હવે અહીંયા એક ગણિત 3 આયા બીજી રેન્જમાં, બીજી સીટમાં 3 આવશે. બાકીના 2 આપા ત્રીજા પેજમાં આવશે. એને આપણે કલર ચેન્જ આપીએ તો આપણને ખબર પડે. અને હજુ એક સંસ્કૃત આવશે. આના હજુ પણ એ જમણી સાઈડ એટલે 2 સેલ છોડી દઈએ. અને પછી સ્પેશિયલ પેસ્ટ, કોલમ 20, ઓકે સ્પેશિયલ પેસ્ટ, ઓકે. આ સંસ્કૃતનું થઈ ગયું છે. હવે અહીંયા એક બીજા પેજમાં છે એટલે અહીંયા નંબર પાડવા પડશે આપણે બાળકનો નંબર, કારણ કે ત્યાં વારી કરીએ જોવા ના જવું પડે. અહીંયા એક નંબર આની આગળ પાડી દીધો તો સારું. તો અહીં ઇન્સર્ટ આપી દઉં કોલમ. અને અહીંયા તમે ક્રમ નંબર બાળકનો આપેલો રહ્યો. કંટ્રોલ સી લઈ અને અહીંયા કંટ્રોલ વી આપી દે. અહીંયા ફરીથી અને અહીંયા ઇક્વલ ટુ અહીંયા આપણે ક્રમ આપી શકીએ કે ઇક્વલ ટુ, સોરી, અહીંયા જેટલા ક્રમ પડ્યા હોય એને સિલેક્ટ કરી અહીં આપી દઈએ. લઈ દઈએ અહીંયા નવેસરથી લખવાની જરૂર છે નહીં. અને સિલેક્ટ કરી અને તમે ડ્રેગ કરીએ તો છે 60 નંબરના કોલમ સુધી. ઓકે, હવે આપણે વિષયના નામ બદલી દઈએ. પેલું ગુજરાતી, ગણિત, પછી લગભગ આવશે હિન્દી. પછી આવશે અંગ્રેજી. પછી આવશે સાવિજ્ઞાન. વિજ્ઞાન અને ત્યાર હશે. પછી હશે સાવિજ્ઞાન. છેલ્લે આવે છે સંસ્કૃત. છેલ્લે અહીંયા આવશે પેલા માર્ક્સ. આપણે આમાંથી કોપી જ લઈ લઈએ. હવે બાકીનું એ આટલું. સ્પેશિયલ પેસ્ટ જ આપવાની. કોલમ 20. તમે કોઈ પણ લોક ફાઇલ હોય ને તો એ કોપી તો લઈ શકો. એ ફાઇલ લોક જ છે કદાચ, તો તમે કોપી તો લઈ શકો. હવે અહીંયા જ્યાં જો અહીં ફોર્મ્યુલા અહીં પકડી છે એટલે ડિલીટ માર દો. બાકી ક્યાંય ફોર્મ્યુલા હશે નહીં, બરોબર. સંસ્કૃત
એનો ગ્રેડ લાખવાનો હોય તો એના ગ્રેડ માટે આપણે આર્યુ ઉપયોગ કરશું, કોપી અને આ ગ્રેડની ફોર્મ્યુલા પેસ્ટ. હાઈ, હવે એ જો આગળનો જ સેલ લેશે, અને આગળના સેલમાં જ છે એટલે અહીંયા આગળનો જ સેલ લેશે, BO8 છે. તો BO8 બરાબર ખાલી, તો ખાલી હવે BO8 બરાબર એ નહીં, હવે અહીંયા તો 400 માંથી આપણે ગણશે સંસ્કૃતના, તો એને ડિલીટ કરીને 320 લગભગ 18 13 8 32 320 આવશે એ. બી નહીં પણ 65 થી 130 થી 260 આવશે, એ ડબલ સી નહીં પણ 200 આવશે, વધુ 200, અને અહીંયા ડી નહીં પણ 35 થી 70 થી 140, અહીંયા ડી નહીં પણ 146. હવે અહીંયા કોઈ પણ માર્ક મૂકો તો 350 એટલે એ ગ્રેડ આવે. ત્યાં સુધી તમે માર્ક્સ મૂકશો ને ત્યાં સુધી ગ્રેડ બતાવશે નહીં. આને ડ્રેગ કરી લો, આને કાળા સેલ આપણે આપી દઈએ બોર્ડર. હવે રહી અહીં તમામ વિષયના ગુણ, તો આપણે 7-7 વિષય વત્તા વ્યક્તિ વિકાસના. અહીંયા હવે અહીંયા પેલા એને માફક જ કરવું પડશે, તો અહીંયા રફ કામ કરી કે કયા કયા માર્ક છે, ગુજરાતીનું ટોટલ ક્યાં છે, તો એલમાં L8માં, ગણિતનું છે વીમાં, અહીંયા સેજ આપણા બાજુમાં સેલ હાલ ખાલી પડ્યો હોય, આ એલમાં છે, આ વીમા છે, હિન્દીનું ટોટલ ક્યાં છે, તો એડીમાં છે, હિન્દી પછી આવશે અંગ્રેજીનું ટોટલ, તો એલમાં છે, અંગ્રેજી પછીનું ટોટલ, વિજ્ઞાનનું ટોટલ એયુમાં છે, એયુ, સામાજિક વિજ્ઞાન ટોટલ બીસીમાં છે, બીસી, સંસ્કૃતનું ટોટલ છે 100 માર્ક, બીએમમાં છે, બીએમ. આ બાજુમાં લખી રાખ્યો તો આપણે કરી ઓળીએ જોવા ના જવું પડે ચાલુ ફોર્મ્યુલા લખવામાં. અને વ્યક્તિ વિકાસનું ટોટલ છે બીઓમાં, બીઓ આર્યુ ટોટલ અહીંયા આચા 7-7 અને 1-8 કાઉન્ટ, આઠેના ટોટલ અને બધાના સેલનો નંબર તો 8 જ છે પહેલામાં આર્યુ 8 નંબર. તો હવે પહેલાની માફક પહેલો તો લખવું કરશે કે તમારા અહીંયા સેલ બધા ખાલી હોય તો ખાલી લાભ, ટોટલ લાભ હોય તો ચીધું આવી જશે બરાબર. SUM અલ્પવિરામ AB8 અલ્પવિરામ AL8 અલ્પવિરામ AU8 અલ્પવિરામ BC8 અલ્પવિરામ BM8 અલ્પવિરામ BO8 સરવાળો સમ VADAL આવ્યો નહી સરવાળો, સોરી ત્યાં લખવાનો તો એ લખ્યો નથી એટલે આટલું આ લખવાનું હતું, અહીંયા લખવાનું હતું. કોપી લઈને પેસ્ટ મારી દઈએ, બધાના સેલ ક્રમ બદલાઈ ગયા છે, સોરી હો, L પછી V પછી AD પછી AL પછી AU
L V A G A L A U A U plus B C B C B C plus B M and a cell layer B O R L R V R A D R L R A U R B C R B O R સરવાળો ના તો આવ્યો અહીંયા સરવાળો આપણે માર્ક લખેલા જ છે તો અહીંયા આગળ પછી પરથી A and B L R बराबर slash V R बराबर slash V पसी आवशे A D A D R बराबर slash A D पसी A L L R बराबर slash L પછી A U A U R બરાબર સ્લેશ A U પછી B C B C R બરાબર સ્લેશ B C પછી B M B M R બરાબર સ્લેશ અને B M પછી B O B O R બરાબર સ્લેશ કૌંસ પૂરો તો સ્લેશ નહીતર સમ કેમ સરવાળો આવ્યો નથી ભાઈ ઇફ એન એલ આઠ બરાબર સ્લેશ એસ એસ છે અલ્પવિરામ કે ક્યાંક છે ભૂલ અલ્પવિરામ 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 દરેક વિષયમાં થોડા થોડા માર્કો મૂકેલા છે ટોટલ આપવું જોઈએ પચ્ચા મૂક્યા તો આને મૂક્યા તો જાય ઝીરો હવે તમે અહીંયા ડ્રેગ કરશો તો જો આ ખાલી એટલે ખાલી જ રહેશે એના કારણે આ બધી ફોર્મ્યુલા તમે આગળ લખો તો બ્લેન્ક રહે બરોબર 40 મિનિટ પૂરી થવાય છે 372 અને એ છે સુધી 60 નંબરના કોલમ બધું ખેંચી લઈએ ઓકે હવે આગળનું સરેરાશ ગ્રેડ અને ટકાવારી હવે 40 મિનિટ પૂરી થઈ છે એટલે કાલે થોડીક બોલવામાં સંભળાવવામાં તકલીફ પડતી હોય તો માફ પ્રેક્ટિસ નહી વર્ક કરવા માટે કામ કરીએ પણ બોલીને કોઈને સમજાવવાની હજુ સુધી એક સાથે પ્રેક્ટિસ ના હોય ના સમજા પડે તો આ ફાઇલ તો હું તમને મોકલી જ દઈશ ખરેખર ફોર્મ્યુલા જે દોસ્તો એના કરતા સમજી લખો તો કાયમ માટે યાદ રહે આ બે અહીંયા જો આ છે એના મતલબ ખાલી આ
બધું ખાલી હોય, ખાલી હોય તો આ ખાલી રહે, નહીતર જ સરવાળો થાય, ભરેલું હોય તો. બરોબર, હવે સરેરાશ ગ્રેડ અને બે કાલે 5 વાગે ફરીથી મળીશું. નમસ્તે, જય શ્રી કૃષ્ણ.